જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી, અને આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. અત્યાર સુધી જે વિડીયો આવ્યા એની અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં એનું વર્ગીકરણ કરાવડાવ્યું છે, અને આ યુપીએસસી નામકરણ ત્રણે ત્રણ સંયોજનોનું કેવી રીતે કરવાનું તે આપણે જોયું છે. તે સિવાય આપણા સ્વાધ્યાયના કેટલાક ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે, જેમાં યુપીએસસી નામકરણ કરો એવું પૂછ્યું હતું. ચલો આજે આપણે એની આગળના ક્વેશ્ચન સોલ્વ કરીએ. સૌથી પહેલાં જુઓ, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 11.3 એમાં થોડુંક અલગ છે. એમાં કીધું છે, એમાં બે સવાલ એક સાથે પૂછ્યા છે. પહેલા સવાલમાં પૂછ્યું છે, C5H12O આણ્વીય સૂત્રવાળા બધા સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણ દોરો અને તેમના યુપીએસસી નામ લખો. અને એની જ અંદર તમને પૂછ્યું છે, પ્રશ્ન નંબર 11.3.1માંના આલ્કોહોલ સમઘટકોને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકૃત કરો. એટલે સૌથી પહેલાં આપણે પહેલું સૂત્ર, જે પહેલું જે પૂછ્યું છે તે સોલ્વ કરીએ. તમને એક આણ્વીય સૂત્ર આપ્યું છે અને એના સમઘટકીય આલ્કોહોલ, સમઘટકીય આલ્કોહોલ એટલે અણુસૂત્ર સરખા હશે, બંધારણીય સૂત્ર એમાં કેવા હશે, અલગ અલગ. આ પણ તમને આવડે એવા જ છે, ખાલી એક બે બંધારણ મે બી કદાચ તમને પ્રોબ્લેમ થાય, તો જો કેવી રીતે થાય. ચલો, તો આપણને 5 કાર્બન વાળો આલ્કોહોલ આપ્યો છે, તો આપણે સૌથી પહેલા શું કરી શકીએ, આલ્કોહોલ છે એટલે OH આવવાનો, તો એને અલગ અલગ મેક્સિમમ કેટલા કાર્બન સુધી મૂકી શકાય એ રીતે એના સમઘટકો દોરીએ. તો નંબર 1 જોઈ લો, 5 કાર્બન છે, 5 કાર્બન થઈ ગયા, એને કોઈ બી એક બાજુથી આપણે નંબર આપી દઈએ અને એના સમઘટકો બતાવવાના છે. એટલે પહેલા નંબર પર પહેલા OH આવી શકે, બીજી શક્યતા શું હોઈ શકે, બીજા નંબરનો જે કાર્બન છે ત્યાં OH આવી શકે, તો આપણે એને એ રીતે દર્શાવીએ. તો ફરીથી આપણે કોઈ બી એક બાજુથી નંબર આપી દઈએ. ચલો, તો એક OH અહીંયા આવી શકે એટલે પહેલા નંબર પર આવ્યો, બીજા નંબર પર આવ્યો, હવે ત્રીજા નંબર પર પોસિબલ છે, તો આ બાજુથી ત્રીજો છે ને આ બાજુથી પણ ત્રીજો છે, એટલે હજુ એક સમઘટક અહીંયા આવશે. એટલે ત્રીજું સૂત્રમાં ત્રીજા નંબરનો જે કાર્બન છે ત્યાં ગાડી OH આવી શકે, એટલે આપણે ત્યાં ગાડી એક OH બતાવી દઈએ. એટલે મારા ખ્યાલથી આ ત્રણ સૂત્ર તો કેવી રીતે આવ્યા તે તમને ખ્યાલ આવે છે. હવે ચોથી શક્યતા શું હોઈ શકે, OH ને હવે અહીંયા મૂકવા જઈએ તો આ બાજુથી ચોથો નંબર આવે, આ બાજુથી બીજો નંબર થઈ જાય, એ તો ઓલરેડી આવી ગયું છે, તો હવે OH આવી ગયા, હવે આપણે CH3ને ગોઠવીએ. ચલો, તો જોઈ લો કેવી રીતે ગોઠવવાનું તે. ચલો, તો પહેલાં એક OH તો અહીંયા ગાડી છે જ, એક કાર્બનને નીચે લેવાનું છે, એટલે મેં અહીંયા ચાર બતાવ્યા. પહેલી શક્યતા શું હોઈ શકે, તમારી એક CH3 અહીંયા હોઈ શકે, કારણ કે અહીંયા બતાવવા ગયા તો પાછું તમારા બીજા નંબરના કાર્બન ઉપર OH આવી જાય, લાંબામાં લાંબી શૃંખલા એટલે શરૂઆત અહીંયાથી થશે. ચલો, એના પછી એક કાર્બન અહીંયા પણ આવી શકે, એટલે એનું પાંચમું સૂત્ર આ રીતનું બનશે, એક OH અહીંયા છે અને એક કાર્બન અહીંયા આવી જાય, એટલે આપણે નંબર આપતા જ રહીએ. ચલો, તો હવે જો CH પાછો સી અહીંયા લખવા જાઓ તો લાંબી શૃંખલા થઈ જાય, એના પહેલાં નંબર પર OH આવે એવું થાય. ચલો, હવે વિચારો શું હોઈ શકે. મેં તમને આગળ શીખવાડ્યું છે, એક સાથે બે CH3 પણ ઉપર નીચે લઈ શકાય, એટલે કે હવે આપણે જે સૂત્ર જોઈશું એમાં સપોઝ બે કાર્બન આ રીતે છે, તો બે ને બે ચાર આવી ગયા, એટલે એક કાર્બન અને OH, ઓછો નંબર મળે એ રીતે આપણે નંબર આપીએ છીએ, એટલે એક સૂત્ર આ રીતનું બની શકે. બીજી શક્યતા અહીંયા ગાડી હોઈ શકે, બંને કાર્બન અહીંયા, બંને કાર્બન જો તમે મૂકવા જાઓ અને લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવા જાઓ તો આમાંથી જ કોઈ એક સૂત્ર આવી જાય એવું લાગે છે. ચલો, તો પછી હવે આપણે એવું વિચારી શકીએ કે એક CH3ને લઈએ અને એક OHને લઈએ, એટલે નવું સૂત્ર આ રીતનું બનશે. એક CH3 આપણે અહીંયા લઈ લઈએ અને એક OH અહીંયા લઈ લઈએ, નંબર આપણે આ રીતે આપી દઈએ 1, 2, 3 અને 4. ચલો, તો આ રીતના આપણા સૂત્ર થયા. હજુ એક શક્યતા છે, જુઓ શું હોઈ શકે. પહેલાં બધાએ OH એક એક કાર્બન પર મૂકી દીધા, એના પછી એક એક કાર્બનને લીધો, એના પછી બે બે કાર્બનને લીધું, એક કાર્બન અને એક OH લીધું, અલગ અલગ કાર્બન ઉપર કાર્બન અને OH છે, તો બંને એક જ કાર્બન પર હોય એવું બી સમઘટક હોઈ શકે. તો એ આપણું જે સૂત્ર નવું આવશે એ આ રીતનું હશે, એક CH3 લખી દઈએ અને અહીંયા OH અહીંયા હોય, બે ને બે ચાર ને એક પાંચ, એટલે આ રીતનું આવવાનું, તો એને આપણે આ બાજુથી નંબર આપવા પડે.
ચલો બીજી શક્યતા વિચારો, પોસિબલ છે કે આટલા જ સૂત્ર આવશે. હવે સપોઝ તમે આ જે કાર્બન છે એને અહીંયા લખવા ગયા તો ફરીથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની, એટલે બીજા પર CH3 અને બીજા પર જ OH આવવાનો, એટલે તમારું ઓલરેડી આગળ સૂત્ર આવી ગયું છે. આ એના જેવું પાછું સૂત્ર આવશે, એટલે કે જ્યારે C5H12O હશે ત્યારે તમારા આ 8 સમઘટકીય આલ્કોહોલ બનશે. ચલો, કાર્બનની ચતુષ્ક સંયોજક જગતા હોય છે, આપણને પછી કીધું છે એનું IUPAC નામ લખો, એટલે ચતુષ્ક સંયોજકતા પૂર્ણ કરીએ એટલે CH3 CH2 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 લખાય. અહીંયા આગળ એક લીટી આવી ગઈ એટલે CH3 CH2 CH2 CH CH3. અહીંયા ગાડી CH3 CH2 CH CH2 CH3. અહીંયા ગાડી આવશે CH3 CH CH CH3 CH2. અહીંયા ગાડી આવશે CH3 CH3 CH CH2 CH2. અહીંયા ગાડી જુઓ CH3 CH3 CH3. અહીંયા કાર્બનની ચતુષ્ક સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે, અહીંયા આવશે CH2. અહીંયા ઘડી આવશે CH3 CH CH CH3 CH3. અને જે લાસ્ટ સૂત્ર છે એની અંદર CH3, અહીંયા તો ચતુષ્ક સંયોજકતા પૂર્ણ થઈ ગઈ છે એટલે અહીંયા આવશે CH2 CH3. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે એના IUPAC નામકરણ કરીએ. તો આ તો લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 5 કાર્બનની જ દેખાય છે અને એના પહેલા નંબર પર OH આવ્યો, એટલે નામ શું બોલાય આનું? પેન્ટેન વન ઓલ. ખ્યાલ આવે? ચલો, આમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 5 કાર્બનની જ દેખાય છે પણ એ બીજા નંબર પર OH આવ્યો, એટલે નામ શું બને? પેન્ટેન ટુ ઓલ. આમાં પણ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા કેટલા કાર્બનની દેખાય? 5 કાર્બનની, જેના ત્રીજા પર OH આવ્યું એટલે શું બોલાય? પેન્ટેન થ્રી ઓલ. ચલો આગળ જાઓ. હવે બે ક્રિયાશીલ સમૂહ આવ્યું, પહેલા પર OH આવ્યું અને બીજા પર CH3. આમ જોવા જાઓ તો 1 2 3 4 1 2 3 4, પણ અહીંયા મેઇન તમારો ક્રિયાશીલ સમૂહ છે એને નંબર આપ્યો છે આપણે, એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આપણી આ કાર્બન આવવાની, બીજા પર મિથાઇલ આવ્યું એટલે નામ બને 2 મિથાઇલ. 4 કાર્બન છે એટલે બ્યુટેન 1 ઓલ. ચલો એની આગળ જાઓ. ફરીથી 1 2 3 4 1 2 3 4, ગમે તે રીતે લેશો, મેક્સિમમ એના 4 કાર્બન આવવાના, જેના ત્રીજા નંબર પર CH3 છે એટલે શું બોલાય? 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. ખ્યાલ આવે છે? ચલો આગળ જાઓ. હવે 1 2 3 1 2 3 1 2 3, ગમે તે બાજુ જશો તો મેક્સિમમ તો 3 કાર્બન જ આવવાના, જેના બીજા પર 2 વાર CH3 આવ્યું એટલે એનું નામ બને 2 2 ડાયમિથાઇલ. 3 કાર્બન છે એટલે પ્રોપેન 1 ઓલ. એની આગળનું સૂત્ર જુઓ, 1 2 3 4 1 2 3 4, ગમે તે રીતે લેશો, મેક્સિમમ એમાં થવાના તો 4 કાર્બન જ, એમાં બીજા પર ઓલ આવ્યું અને ત્રીજા પર મિથાઇલ આવ્યું એટલે એનું નામ બનવું હોય તો આ રીતે બને 3 મિથાઇલ. 4 કાર્બનવાળી શૃંખલા છે એટલે બ્યુટેન 2 ઓલ. અને જે લાસ્ટ સૂત્ર હતું એની અંદર તમે જોઈ શકો છો કે બીજા પર જ CH3 અને બીજા પર જ OH આવ્યો, મેક્સિમમ તમારા 4 કાર્બનની શૃંખલા છે એના ઉપરથી એનું નામ બનશે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ખ્યાલ આવ્યો બધા નામ કેવી રીતે બનાવ્યા? તો તમારો પહેલો ક્વેશ્ચન અહીંયા સોલ્વ થયો, C5H12O ના સમઘટકીય આલ્કોહોલ અને તેના IUPAC નામ. એની જ અંદર તમને પૂછ્યું છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, તો મેં વ્યાખ્યા શું કરાવી હતી? OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય તો પ્રાથમિક, અન્ય 2 કાર્બન સાથે જોડાય તો દ્વિતીયક અને અન્ય 3 સાથે જોડાય તો તૃતીયક. ચલો ચેક કરો.
तो आज OH समूह धरावतो कार्बन छे ए अन्य एक कार्बन साथे जोड़ायेलो एटले कयो कहेवाय प्राथमिक अल्कोहल कहेवाय। चलो आ OH समूह धरावतो जे कार्बन छे अन्य केटला कार्बन साथे जोड़ायेलो देखाय छे, बे कार्बन छे एटले क्या प्रकारनो अल्कोहल आव्यो, द्वितीयक। एना पछी जुओ आ OH समूह धरावतो जे कार्बन छे फरीथी अन्य केटला कार्बन साथे जोड़ायेलो देखाय, बे कार्बन एटले क्या प्रकारनो आव्यो, द्वितीयक। एना पछी जुओ आ OH समूह धरावतो जे कार्बन छे सीधी रीते अन्य केटला कार्बन साथे जोड़ायेलो, एक कार्बन, एटले क्या प्रकारनो अल्कोहल कहेवाय, प्राथमिक। एना पछी जुओ आ OH समूह धरावतो कार्बन अन्य एक कार्बन साथे जोड़ायेलो एटले कयो कहेवाय, प्राथमिक अल्कोहल। ફરીથી આ OH સમૂહ ધરાવતો આ જે કાર્બન છે સીધી રીતે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે, એક જ કાર્બન, એટલે આ પણ કયો આવવાનો, પ્રાથમિક। અહીંયા ગાડી જુઓ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો દેખાય, બે કાર્બન સાથે, એટલે આનો પ્રકાર કયો આવવાનો, દ્વિતીયક। અને લાસ્ટ જે સૂત્ર છે એમાં OH સમૂહ ધરાવતો જે કાર્બન છે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો દેખાય છે, ત્રણ કાર્બન સાથે છે, એટલે શું આવશે, તૃતીયક। એના ઉપરથી હું એવું કહી શકું કે સૂત્ર પહેલું, ચોથું, પાંચમું, છઠ્ઠું પ્રાથમિક આલ્કોહોલ છે, બીજું, ત્રીજું અને સાતમું દ્વિતીયક આલ્કોહોલ છે, અને તૃતીયક આલ્કોહોલ કયું છે, આઠમા નંબરનું સૂત્ર। તમને એ સવાલ પૂછાય તો આ રીતે અલગથી દર્શાવવું પડે, અથવા તમે અંદર પણ દર્શાવી શકો। ખ્યાલ આવ્યો? ચલો તમે અહીં નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો। ચલો હવે જુઓ ક્વેશ્ચન નંબર 11.7, એમાં તમને કીધું છે C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ, આમાં આપ્યું છે મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનોના બંધારણ અને તેના UPSC નામ લખો। ચલો મોનોહાઇડ્રિક એટલે શું કહેવાય, એક હોવાનો, ફિનોલ છે એટલે શું આવશે, એમાં એક OH આવવાનો, એનો મતલબ એમ કે એરોમેટિક સંયોજનનું ફિનોલ આવ્યું એટલે એરોમેટિક સંયોજન જ આવવાનો। ચલો તો સૌથી પહેલાં ફિનોલ બતાવશો તો આપણને ખબર છે આ તમારા છ કાર્બન તો આવી ગયા એકાંતરે દ્વિબંધ સાથે, એની સાથે એક OH છે એટલે કે અહીંયા એચ હોવાનો, જોઈ લો C7H8O થઈ ગયું, તો આપણી પાસે છ જ કાર્બન થયા, એનો મતલબ એમ હાઇડ્રોજન પણ બેલેન્સ નથી થતા, કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક કાર્બનવાળા મિથાઇલ ગ્રુપ સાથે થયું હશે। એટલે સપોઝ અહીંયા ગાડીથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક મિથાઇલ ગ્રુપની મદદથી કરીએ તો આપણને જે સૂત્ર મળશે આ રીતનું હશે, અહીંયા ગાડી ફિનોલ છે એટલે OH તો રહેવાનું, મોનોહાઇડ્રિક એટલે એક OH આવી ગયો અને એક CH3 અહીંયા। ચલો હવે ગણો તો તમારા 6+1 સાત કાર્બન થઈ ગયા। ચલો હવે એક હાઇડ્રોજન અહીંયાથી વિસ્થાપિત થયો છે અને એક અહીંયાથી વિસ્થાપિત થયો છે એટલે ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 1, 8 H8 થઈ ગયા, જો CH3 લખીએ તો થાય, અને એક ઓક્સિજન તો છે જ, એનો મતલબ એમ કે આપણને આ રીતનું સૂત્ર આવે, સામાન્ય સૂત્ર હતું ક્રેસોલ, યાદ હોય તો, OH અને CH3 સાથે હોય તો એ કઈ કઈ જગ્યાએ આવી શકે, એક તો ઓર્થોસ્થાન એટલે 1-2 સમઘટકો દોરવા કીધા, બીજું આવી શકે મેટા એટલે કે 1-3 અને ત્રીજું આવી શકે પેરા, પેરા એટલે 1-4 કહેવાય, એટલે અહીંયા ગાડી આવશે CH3। હવે આ બાજુ લેવા જઈએ તો ફરીથી આ બાજુથી નંબર આપો તો 1-3 થાય એટલે ફરી ફરીને તો એ જ નંબર આવવાનો, તો આ થઈ ગયા એના બંધારણ। હવે પૂછ્યું છે એના UPSC નામ, તો એ ઓલરેડી આપણે જોઈ ગયા છે, ફિનોલ છે એટલે આને 1-2 નંબર જ મળશે, પહેલો નંબર ફિનોલ, અહીંયા પણ પહેલો બીજો ત્રીજો, અહીંયા આવશે પહેલો બીજો ત્રીજો ચોથો, ઓછો નંબર મળે એ રીતે, એટલે આનું નામ શું મળશે, 2-મિથાઇલ ફિનોલ, ફિનોલનું IUPAC નામ ફિનોલ જ છે અને સામાન્ય નામ પણ ફિનોલ છે, એટલે અહીંયા બનશે 3-મિથાઇલ ફિનોલ અને અહીંયા બનશે 4-મિથાઇલ ફિનોલ। તો જ્યારે તે તમને આ રીતનું કીધું હોય ત્યારે તમે આ કન્સેપ્ટ યાદ રાખ્યો હોય તો તમને બંધારણીય સૂત્ર દોરતા આવડશે। ચલો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો। ચલો નેક્સ્ટ સવાલ જુઓ, સ્વાધ્યાયનો 11.23, એમાં તમને કીધું છે નીચે દર્શાવેલા ઇથર સંયોજનોના
આયુપીએસી નામ લખો એટલે આની અંદર તમારે જે ઇથર સંયોજનો આપ્યા છે બધા તેના આયુપીએસી નામકરણ કરવાના. તો એ પણ મેં તમને ઇથર સંયોજનો ટૂંકમાં સમજાવ્યું ત્યારે તમને કરાવ્યા છે, એ જ રીતના નિયમ તો એના એ જ રહેશે. ચલો પહેલું સૂત્ર જુઓ. તો આયુપીએસી નામકરણ કરવા માટે આપણે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા નક્કી કરવાની ને એ રીતે નંબર આપીએ. તો આમાં સી ટુ એચ ફાઇવ છે એટલે એને જો મારે લખવું હોય તો સી એચ થ્રી સી એચ ટુ ઓ સી એચ ટુ સી એચ સી એચ થ્રી સી એચ થ્રી લખાય. તો તમે જોઈને જ ખ્યાલ આવે આ બાજુ બે કાર્બન છે ને આ બાજુ ત્રણ કાર્બન છે એટલે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા એક બે ત્રણ લો, એક બે ત્રણ લો, તો એ જ રહેવાની આ. ચલો તો એને નંબરિંગ કરીએ. તો અહીંયા ગાડી તમારા બે ક્રિયાશીલ સમૂહ દેખાય એટલે નંબર અહીંયાથી આપવો પડશે. તો એના આધારે જ્યારે તમે એનું નામ બનાવશો તો પહેલાં પણ તમને ઇથોક્સી દેખાય છે એટલે એ કહેવાશે વન ઇથોક્સી. બીજા ઉપર મિથાઇલ ગ્રુપ આવ્યો, ટુ મિથાઇલ, ત્રણ કાર્બન સિંગલ બનશે એટલે શું બોલાય પ્રોપેન, એટલે એનું નામ થાય વન ઇથોક્સી ટુ મિથાઇલ પ્રોપેન. ચલો એના પછી જુઓ. તો ઇથર આવ્યો અને હેલોજન આવ્યો. ફરીથી લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જુઓ તો આ બાજુ એક છે ને આ બાજુ બે દેખાય છે, ઇથર આવ્યું અને આ બાજુ સીએલ. એટલે હવે નંબરિંગ આપણે જ્યારે કરશું તો નંબરિંગ આપણે કરીએ તો વન ટુ વન ટુ આવે, પણ અહીંયા ઇથર છે એટલે એને પહેલો નંબર આપી દઈએ. એટલે પહેલા નંબર પર સી એચ થ્રી ઓ છે એટલે મિથોક્સી બોલાય અને બીજા ઉપર સીએલ છે એટલે ક્લોરોનો સી આવે, મિથોક્સીનો એમ આવે એટલે ક્લોરો પહેલાં લખવાનું, તો એના ઉપરથી એનું નામ બને ટુ ક્લોરો વન મિથોક્સી, બે કાર્બન છે એટલે શું બોલાય ઇથેન, ટુ ક્લોરો વન મિથોક્સી ઇથેન. ચલો આગળ જાઓ. હવે જુઓ સી સિક્સ એચ ફોર આવ્યું, એનો ટુ આવ્યું, ઓ સી થ્રી આવ્યું અને બ્રેકેટમાં પી લખીને આપ્યું. બ્રેકેટમાં પી એટલે લખીને આપ્યું કે પેરા પોઝિશનમાં છે. અને સી સિક્સ એચ ફોર, સી સિક્સ એચ સિક્સ હોય તો બેન્ઝિન કહેવાય, ફોર આવ્યું એટલે બે હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું છે આમાં. એનો મતલબ એમ કે આપણે એનું બંધારણીય સૂત્ર જોઈશું તો અહીંયા ગાડી આ રીતનું આવશે. એના એક જગ્યાએ તમારું આવશે એનો ટુ અને બીજી જગ્યાએ આવશે ઓ સી એચ થ્રી. મિથોક્સી એમ અને નાઇટ્રો એન, તો નંબરિંગ આપણે એ રીતે કરવી પડશે. એનો મતલબ એમ કે આપણે અહીંયા ગાડીથી નંબરિંગ કરવી પડશે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ, આ બાજુથી લેતે તો પણ વન ફોર નંબર જ આવતે. ચલો તેનું નામકરણ કરો. તો પહેલાં નામ મિથોક્સી લખવું પડે, મિથોક્સી એમ છે ને નાઇટ્રોનો એન છે એટલે નામ શું બનશે વન મિથોક્સી ફોર નાઇટ્રો બેન્ઝીન, સોરી ફોર નાઇટ્રો પહેલાં આવશે એટલે એનું નામકરણ કરીએ ત્યારે પહેલાં આવશે ફોર નાઇટ્રો વન મિથોક્સી બેન્ઝીન. ખ્યાલ આવ્યું કેવી રીતે નામ બનાવ્યું? ચલો એની આગળનું સૂત્ર જુઓ. તો આની અંદર પણ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા આ બાજુ ત્રણ કાર્બનની દેખાય, નંબર આપીએ તો વન ટુ થ્રી. પહેલા નંબર પર મિથોક્સી છે એટલે શું બોલાય વન મિથોક્સી, ત્રણ કાર્બન છે સિંગલ બોન્ડ એટલે શું બોલાય પ્રોપેન, વન મિથોક્સી પ્રોપેન. ચલો હવે અહીંયા ગાડી આવ્યું સી એચ થ્રી અને ઓ સી ટુ એચ ફાઇવ, એકમાં છે ઇથોક્સી એટલે ઈ આવ્યું અને અહીંયા આવ્યું મિથાઇલ, ડાય મિથાઇલ એમ આવ્યું. તો ઓબ્વિયસલી પહેલું નામ કોનું લખાશે? ઓ સી એચ ટુ સી એચ થ્રીનું લખાશે એટલે અહીંયા ગાડીથી નંબરિંગ કરીએ આપણે તો આપણને ચોથા નંબર ઉપર બે સી એચ થ્રી દેખાય અને પહેલાં ઉપર ઇથોક્સી આવ્યું કહેવાય, એનું નામ બનશે વન ઇથોક્સી ચોથા ઉપર બે વાર એટલે ફોર ફોર ડાય મિથાઇલ. ચલો હવે અંદર પાઇબન નથી આપ્યા, ખાલી છે તો એને શું કહેવાય સાયક્લોહેક્ઝેન, એટલે કે વન ઇથોક્સી ફોર ફોર ડાય મિથાઇલ સાયક્લોહેક્ઝેન એનું આયુપીએસી નામ થાય. અને આ તો આવડે એવું જ છે, બેન્ઝેનિંગના ઉપર ઓ સી એચ ટુ સી એચ થ્રી એટલે સીધું શું થઈ જાય ઇથોક્સી બેન્ઝીન થઈ જાય. ખ્યાલ આવ્યું કેવી રીતે આયુપીએસી નામકરણ કર્યા? તો આ રીતે તમે એના આયુપીએસી નામકરણ કરી શકો. ચલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો.
चलो तो आईयूपीएससी नाम आपणे अहींया पूरा थया पछी आपणे एक्स्ट्रा प्रेक्टिस करशुं बीजी। हवे एनी आगळनी थियरी जुओ 11.3 ए छे क्रियाशील समूहना बंधारण। तो मोस्ट ऑफली आनी अंदर जे डेटा आवशे ए तमारी जे बोर्डनी एक्जाम होय छे एमां एमसीक्यू तरीके घणी वार पूछायुं छे। तो शुं छे ते पहेला समझी लो। क्रियाशील समूहना बंधारण बतावाना छे आपणे, एटले सौथी पहेला आपणे लईए आल्कोहोल। चलो तमने बधाने आल्कोहोलनुं सामान्य सूत्र खबर छे, शुं आवे आल्कोहोल एटले। तो सामान्य सूत्र आपणे लखीए छे ROH, अने एनी अंदर जे આલ્કાઇલ ગ્રુપથી શરૂઆત થાય છે એક કાર્બનથી થાય, એનો મતલબ એમ કે એનો પહેલો સભ્ય છે CH3OH। એનું જ ઉદાહરણ લઈને આપણે એનું બંધારણ દર્શાવીએ તો આપણને આ કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય એ રીતનું દેખાય છે। ઓક્સિજન એક અહીંયા ગાડી ભાગીદારી કરી છે અને એની સાથે એક હાઇડ્રોજન છે। ઓક્સિજનનો ઝેડ બરાબર કેટલો હોય? 8 હોય, એટલે એની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન, એટલે એનો મતલબ એમ કે બીજા બે ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હાજર છે। તો આમાં બધા સિંગલ બંધ છે, સિગ્મા બંધ બનાવે। આની અંદર સિંગલ બંધ આવ્યો એટલે આ કાર્બનનું સંકરણ જોશો તો sp3 સંકરણ છે। ચલો તો ખાસ ધ્યાન રાખજો, મલ્ટીપલ ચોઇસમાં પૂછી શકાય। તો આ જે CO બંધ લંબાઈ છે એ છે 142 પિકોમીટર, અને OH બંધ લંબાઈ છે 96 પિકોમીટર, અને બંધ કોણ છે 108.9 ડિગ્રી। ચલો આપણને ખબર છે કે જ્યારે sp3 સંકરણ થતું હોય તો ખૂણો આકાર સમચતુષ્ફલકીય હોય, અને ખૂણો 109 અને 28 હોય, તો એની અંદર બંધકોણ ઓછો કેમ આવ્યો? તો આના માટે તમારે 11મા ધોરણનું VSEPR સિદ્ધાંત સમજવો પડે। ત્યાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું LPLP ગ્રેટર ધેન LPBP ગ્રેટર ધેન BPBP। અબંધકારક અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ હોય, એના પછી આવશે બંધકારક અબંધકારક, અને લાસ્ટ હશે બંધકારક બંધકારક। યાદ આવે છે? તો એના જ કારણે ઓલરેડી બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હાજર છે, એના અપાકર્ષણની અસરને કારણે બંધકોણ ઘટીને કેટલો થઈ જાય છે? 108.9 ડિગ્રી। તો આ ખાસ હાઇલાઇટ કરજો। તો આ થઈ ગયું આલ્કોહોલનું બંધારણ, એમાં તમને બંધકોણ પૂછી શકાય, બંધ લંબાઈ પૂછી શકાય, અને કાર્બનનું સંકરણ પૂછી શકાય। એના પછી જુઓ ફિનોલ। ફિનોલ એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક OHની મદદથી કરીએ, એટલે કે AROH, અને એને આપણે આ રીતે બતાવીએ, બંધારણ દર્શાવવાનું છે એટલે। તો એની અંદર એક ઓક્સિજન છે જેની સાથે એક હાઇડ્રોજન જોડાયેલા છે, ફરીથી એક ઓક્સિજનની સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન, એટલે આની અંદર પણ બે ઇલેક્ટ્રોન યુગ્મ કેવા રહેવાના? અબંધકારક રહેવાના। હવે આની અંદર થોડો ડેટા વધારે છે, તો અહીંયા જે કાર્બન છે ઓક્સિજન જે કાર્બન સાથે જોડાયેલો છે પોતે કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવે। તો આ જે બંધ લંબાઈનું મૂલ્ય છે 136 પિકોમીટર, તો નીચે લખીને આપ્યું છે ફિનોલમાં CO બંધની બંધ લંબાઈ આલ્કોહોલની બંધ લંબાઈ કરતાં ટૂંકી કેમ છે? તો વિધાન અને કારણવાળા જે સવાલ આવે એમાં તમને આ પૂછી શકે। તો ઓલરેડી ઓક્સિજન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પ્લસ એવા કાર્બન સાથે જોડાયેલો છે જે પોતે sp2 સંકરણ ધરાવે, અને એના કારણે આ જે બંધ છે એ દ્વિધ્રુવીયતાની લાક્ષણિકતા ધરાવશે, અને એના જ કારણે બંધ લંબાઈ કેવી થઈ જાય? ટૂંકી। તો વિધાન અને કારણ પૂછાય તો એની અંદર તમે આ ધ્યાન રાખજો। હવે એનો બંધકોણ કઈ રીતે યાદ રાખવાનો? તો આમાં 0.5 ઉમેરો એટલો એનો બંધકોણ, 108.9 છે તો એનું થઈ જશે 109 ડિગ્રી। ખ્યાલ આવશે કેવી રીતે આવ્યું? તો 0.1 ઉમેરવાનું એટલે 109 ડિગ્રી, તો આ એનો બંધકોણ થશે। અને લાસ્ટ જોઈ લો, અને એ છે ઇથર। ચલો ઇથર એટલે ઓ આવે, અને એની આજુબાજુ જનરલી આપણે જે બંધારણ જોઈએ આલ્કાઇલ ગ્રુપ લઈને જોઈએ તો બે CH3 આવવાનું, ફરીથી આ ઓક્સિજન અહીંયા છે એની સાથે એના જે બે કાર્બન છે એને આપણે આ રીતે બતાવીએ, તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે જે કાર્બન આવ્યો સિંગલ બંધ ધરાવે, એટલે બંને કાર્બન જે પરમાણુ છે કયું સંકરણ ધરાવે? sp3 સંકરણ ધરાવે। ફરીથી આ જે બે ઓક્સિજન છે એની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આવ્યા,
તો પછી આની અંદર બંધકોણ નાનો થાય છે એની જગ્યાએ આમાં બંધકોણનું મૂલ્ય વધે છે. જુઓ આ જે બંધકોણ છે એ તમારો 111.7 ડિગ્રી. તો આવું કેમ થયું? તો તમને નીચે લખીને આપ્યું છે કે એની સાથે જે બે આલ્કાઇલ ગ્રુપ, મોટા આલ્કાઇલ ગ્રુપ ગોઠવાયેલા છે એ પોતે ઇલેક્ટ્રોન દાતા છે, એટલે એ બંનેના અપાકર્ષણની અસરને કારણે બંધકોણ sp3 સંકરણમાં હોવો જોઈએ એના કરતાં વધારે છે. અને કેટલો છે? 111.7. અને જ્યારે તમે એની અંદર બંધ લંબાઈ જોશો તો એ હશે 141 પિકોમીટર. તો આની સાથે કમ્પેર કરશો તો ફિનોલની બંધ લંબાઈ આલ્કોહોલ કરતાં ટૂંકી આવી. તમને રીઝન બી સમજાવ્યું. તો જે ઇથર હશે એની જે CO બંધ લંબાઈ હશે એ લગભગ કોના જેટલી આવી? આલ્કોહોલને મળતી આવી. તો વિધાન સાચા, વિધાન ખોટા, ખરું ખોટું, અથવા મેં તમને મલ્ટિપલ ચોઇસમાં કીધું છે, બંધકોણ આપે, સંકરણ પૂછે, ગમે તે ઉદાહરણ આપે, તો એની અંદર તમે આ રીતે ગણી શકો. ખ્યાલ આવશે? ચલો પર્ટિક્યુલર MCQ માટે ખાસ આ હાઇલાઇટ કરી દો. ચલો હવે એક બે એક્સ્ટ્રા ક્વેશ્ચન જોઈએ એટલે તમને ખ્યાલ આવે બીજા સવાલ કઈ રીતે પૂછાય. તો એ તમને કીધું છે પેન્ટેન 135 ટ્રાયોલમાં પ્રથમ, ત્રીજા અને પાંચમા કાર્બનના પ્રકાર. કાર્બનના પ્રકાર તો 11th સ્ટાન્ડર્ડમાં આવ્યા હતા, જે રીતે ઓએચનું જોઈ ગયા હતા એ જ રીતનું તમે એનો આન્સર આપી શકો. જુઓ તો પેન્ટેન કીધું છે એટલે પાંચ કાર્બન આપણે બતાવવા પડે. કોઈ બી એક બાજુથી નંબર આપી દો. ચલો હવે આપણને કીધું છે 135 ટ્રાયોલ, 1 નંબર ઉપર OH, ત્રીજા નંબર પર OH અને પાંચમા નંબર પર OH, અને એની અંદર કાર્બનનો પ્રકાર પૂછ્યો છે. એટલે અહીંયા CH2 આવશે. ચલો તો પહેલા નંબરનો જે કાર્બન છે એ સીધી રીતે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન. એટલે પહેલા નંબરનો કાર્બન કયો છે? પ્રાથમિક. એના પછી જુઓ ત્રીજા નંબરનો કાર્બન, એ સીધી રીતે કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? બે કાર્બન. એટલે આ કાર્બનનો પ્રકાર કયો આવવાનો? દ્વિતીયક. અને પાંચમા નંબર પર જે કાર્બન આવ્યો એ સીધી રીતે અન્ય એક કાર્બન સાથે જોડાયેલો, એનો મતલબ એમ કે કયા પ્રકારનો કાર્બન કહેવાય? પ્રાથમિક. હતું એનું એ જ, પણ કાર્બનનો પ્રકાર પૂછ્યો, એ 11th આપણે જોઈ ગયા હતા. તો તમે આ રીતે એનો આન્સર આપી શકો. બીજું તમને પૂછ્યું છે ફિનોલમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ હોય છે? તો આવા સવાલ વધારે વાર પૂછાય. ચલો તો એનું બંધારણ બતાવી દઈએ. સિગ્મા અને પાઈ બંધ પૂછ્યું છે એટલે એને આ રીતે દર્શાવીએ તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે. એકાંતરે દ્વિબંધ આવ્યા છે. ફિનોલ એટલે હોય જ કહેવાય. ચલો તો શરૂઆત કરી દો. પહેલો નંબર આપવાની, તો જે સિંગલ બંધ છે બધા સિગ્મા બંધ હોય, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, એટલે 13 શું આવ્યું? સિગ્મા બંધ આવ્યા. અને આ જે અંદરના 3 છે એ શું કહેવાય? પાઇબંધ કહેવાય. એટલે ગમે તેનું સૂત્ર આપીને તમને સિગ્મા બંધ, પાઇબંધ ભલે થિયરીમાં ના આપ્યું હોય પણ એ ટાઈપના સવાલની અંદર પૂછી શકે. હવે આની જગ્યાએ તમને ગ્લિસરોલ આપતે, ઓર્થોક્રેસોલ આપતે, કેટેકોલ આપતે, ગમે તે આપતે ને એની અંદર સિગ્મા અને પાઇબંધ ગણો એવું કહે તો તમને ગણતા આવડવું જોઈએ. ખ્યાલ આવશે? ચલો તમે એ નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. એની આગળની થિયરી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.